એમાં જે મચ્છર થાય એમાં તો આપણે જે ઘરે ટાંકી હોય એને વ્યવસ્થિત ટાંકી સાફ રાખતા હોય છે, પણ બહારમાં જે ગંદુ પાણી ભરાતું હોય, ખાડા ખાબોચે ભરાતા હોય, ગટરમાં હોય, ગંદુ પાણી હોય, એ ગંદા પાણીમાં મચ્છર થાય તો એની માટે આપણે તમને ખૂબ સરસ મજાનો પ્રયોગ શીખ્યો છે અને સાહેબના સહયોગથી તમે બધા એ જે પ્રયોગ કર્યો છે બરાબર છે. એક બોર બનાવવાનો દડો, આપણે જે જૂના કપડાની હોય એનો દડો બનાવવાનો, ગાભાનો બોર બનાવવાનો, એને આખો ઓઇલમાં ચગોળી જે કાંઈ ગટર કે બિંદુરોની પાણી ભરાતું હોય ત્યાં તમે મૂકી દો, તો એમાંથી ઓઇલ પૂછે પ્રસ્યા કરે એટલે મચ્છર થાય નહીં. આ સરસ મજાનો પ્રયોગ જે તમને સાહેબે સમજાવ્યો છે અને તમે બધા પ્રયોગ કર્યો છે, આવી રીતે જો તમે બધા એક જરા લાવશો તો ખૂબ જ સારું રીતે કામ થશે. હેલ્થમાંથી આપણી શાળાની મુલાકાતે ગઢવીભાઈ આવ્યા હતા. એણે આપણને એટલે કે આપણા બાળકોને એક સરસ મજાની યુક્તિ સુજાડી કે અત્યારે મચ્છરનો ઉપદ્રવ વધારે હોય છે, એમાં મેલેરિયાના મચ્છર, ડેન્ગ્યુના મચ્છર અને અમુક વિસ્તારમાં તો આપણે ન્યૂઝમાં જોઈએ છીએ કે ચાંદીપુરમ નામથી એ વખાતા વાયરસના મચ્છર પણ ઘાતક નીવડે છે. તો આવા મચ્છરના છુટકારવા માટે, મચ્છરથી છુટકારો મેળવવા માટે એક સરસ મજાની યુક્તિ બાળકોને શીખવીને ગયા છે કે અત્યારે જે પાણી ભર્યું રહેતું હોય ચોમાસામાં, એ પાણીમાં મચ્છર થાય. નાના ખાડા હોય તો આપણે પૂરી દઈએ, પણ જો મોટા ખાડા હોય એમાં પાણી ભર્યું રહેતું હોય અને એમાં મચ્છરના ઈંડા એટલે કે મચ્છરના પોરા થાય અને એમાંથી પુષ્કળ મચ્છર પેદા થાય, તો એ મચ્છર ન થાય એના માટેની એક સરસ મજાની યુક્તિ ઉગાડીને ગયા છે. તો એ બનાવવા માટે અમારા બાળકો મહેનત કરી રહ્યા છે, તમે જુઓ છો. તો આજનો એ પ્રોજેક્ટ છે અમારો, અને આ એક પહેલાં ગાભાનો દડો બનાવે છે, પછી એ દડાથી શું કરવામાં આવશે, એ દડાથી મચ્છર કેવી રીતે મરશે એ આપણે તમને આગળ આગળ જણાવશું. તો આ દડા બનાવવાની પ્રોસેસ ચાલુ છે. બાળકોએ ખાસ હાર્દિકભાઈ એની કરામત બતાવી છે, ગોળ મટોળ ગાભાનો દડો મોજાનો એનો ઉપયોગ કરી અને ગોળ મટોળ દડો બનાવી દીધો છે. હવે એનું શું કરવાનું, મચ્છરોને મારવા માટે એ આપણે આગળ આગળ તમને બતાવીએ. ચાલો, આજે અહીંયા શાળા પાસે પાણી ભરેલું રહે છે અને આવી ગંદકી છે, તો આમાં મચ્છર થવાની સંભાવના ઘણી બધી છે. એટલે જે મચ્છર મારનાર દડો આપણે કહેતા હતા, જે ગઢવીભાઈ આપણને આઈડિયા આપ્યો છે, એ કેવો છે, કઈ રીતે બને, એ દડો આપણે બનાવ્યો, હવે શું કરવાનું છે એ પ્રોસેસ આપણે જોઈએ. તો આ દડો છે, દડો મૂકો બાળકો દોરમાં અને એની ઉપર આ બળી ગયેલું ઓઇલ છે નકામું વેસ્ટેજ, એ દડાને પાવાનું છે. ના, તમે જુઓ છો કે આ દડાને ઓઇલથી તરબોળ કરી દેવાનું છે. હવે એને આઠી કે ગોળ કરે એટલે ઓઇલ પી જાય. આવી રીતે આ દડો છે એને આપણે ઓઇલવાળો કરવાનો છે, અને આ ઓઇલવાળો દડો આપણે ફેંકીશું આ પાણીમાં, એટલે દડો છે એ ઓઇલ એમના પી રહેશે અને ઓઇલ પાણીમાં છોડ્યા કરશે, એટલે ઓઇલનું એક સ્તર પાણી ઉપર ફેલાય એટલે એમાં મચ્છર છે એ પોતાના ઈંડા મૂકી શકતું નથી, એમાં લારવા થતા નથી
અને આવી રીતે આપણે મચ્છરજન્ય રોગોથી ચોમાસામાં બચી શકીએ છીએ. તો આ ઓઇલવાળો દડો હવે આપણે પાણીમાં ફેંકીશું. જો આપણે આ દડો ઓઇલવાળો હતો એ પાણીમાં ફેંકી દીધો, અને કદાચ તમને દેખાતું હશે કે ઓઇલ છે એ પાણીમાં ફેલાવા લાગ્યું છે, અને એનો એક આખું ઓઇલનું સ્તર છે એ પાણી ઉપર ફેલાઈ જશે. એટલે કે આમાં હવે મચ્છરના પોરા થવાની સંભાવના ઘણી ઘટી જશે. તો આજનો આપણો આ પ્રોજેક્ટ હતો, ચોમાસામાં ફેલાય છે મચ્છરથી જે રોગ ફેલાય છે એ મચ્છરના રોગ ન થાય, અને આ જે ગંદુ પાણી છે એમાં મચ્છર થવાની સંભાવના ઘટી જાય, એ આપણો પ્રોજેક્ટ હતો. તો આજનો પ્રોજેક્ટ કેવો લાગ્યો એ જણાવજો. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આભાર. જય હિન્દ.